પહેલાના જમાનામાં ઇલેક્ટ્રિક વીજળી ન હતી અને સાઉન્ડ સિસ્ટમ પણ ન હતા. ત્યારે જે ભજનોની મંડળી જામતી અને જે રંગ આવતો એમાં પણ વાડી વિસ્તાર હોય, શિયાળાની મોસમ હોય, ઝીણી ઝીણી ઠંડીની શરૂઆત થઈ હોય અને ગામડાઓની વાડી વિસ્તારમાં ખેડૂતો પાણી વાળતા હોય, રાત્રિ દરમિયાન અને શાંત વાતાવરણમાં ભજનો સંભળાઈ અને ભજનો સંતવાણીની સુરાવલી સાદા તબલાના પડઘા સાંભળી જોવા જાય અને મિત્રોના આગ્રહથી બે વાણી ગાઈ પણ નાખે ગામડાઓમાં, ફળિયા કે ઓછરીમાં, નાનકડા મકાન નજીક સમગ્ર પરિવાર દાદા દાદી અને વેવાઈ પણ આવેલ હોય અને ભજન સંતવાણીની રમઝટ જામે. મીઠા તાજા ચોખા દૂધની ચા આવે અને ચા પાણી પીવાય અને અન્ય દાદા વડીલ કે યુવાનનો ભજન ગાવાનો વારો આવે અને પોતે પાછા પાણી વાળવા જતા રહે અને ભજનની એવી લત લાગે કે આવીને સાદા કૂવાના પાણી કાઢવાના ડીઝલથી ચાલતા મશીન બંધ કરીને પાછા બે વાણી કરે. એવી રીતે આજે વડીલોએ જણાવેલ કે આજે નહીં માયક સાઉન્ડ સિસ્ટમ અને નહીં કોઈ વ્યવસ્થા, પણ આજે ભજન ગાવાની અનોખી મજા આવી. જૂના દિવસો સ્મરણો તાજા થયા. આ ભજનો સાઉન્ડ સિસ્ટમને પણ એક બાજુ મૂકી દે એવી મજા માણી આવો સાંભળીએ. ગામડાની વાડી વિસ્તારના સાદા ભજન સંતવાણીની રમઝટ સમગ્ર બોરડાની ટીમને અહેવાલ કમલેશ ઢાપા સાથે મેહુલ શિયાળ.
Come on.